પટેલ અને હવે આપણે નડિયાદની અંદર આવી ગયા છીએ અને રક્ષાબંધન જલ્દીથી નહીં, રક્ષાબંધન આવી ગઈ છે અને હવે શોપિંગ તો મેં પેન્ટાલૂન્સમાં બધું લઈ લીધું પણ મીઠાઈ લેવાનું તો ભૂલી જ ગઈ. ફરસાણ બી રહ્યું યાર હજુ, તો ફરસાણ લેવા ક્યાં જઈશું નડિયાદમાં? મીઠાઈ લેવાની છે, ફરસાણ બી લેવાનું છે અને મેઈન વસ્તુ યાર મને ભૂખ લાગી છે, હું થાકી ગઈ યાર, કેટલું બધું શોપિંગ થઈ ગયું, હવે કંઈક ખાવા પીવાનું તો આપણે પણ. હું તને એમ કહું છું કે આપણે એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં મીઠાઈ પણ મળી જાય, ખાવાનું પણ મળી જાય, ત્યાં પેટ ભરીને ખાઈ લેવી લઈએ, ફરસાણ બી લઈ લઈએ, મીઠાઈ બી લઈએ. તો હવે મને એવું લાગે છે કે હવે આપણે જવું જોઈએ. કઈ ખબર તને? મેં નામ સાંભળ્યું શ્રી રમણલાલ ગોટાવાલા, એવું કઈ સાંભળ્યું? શ્રી રમણલાલ ગોટાવાલા ફરસાણ, શ્રી રમણલાલ ગોટાવાલા ફરસાણ ને ત્યાં જઈએ છીએ હવે અને જોઈએ ત્યાં શું હોય છે. હું મારા સ્ટે ટ્યુન, ઇંગ્લિશમાં મને આટલું બોલતા આવડે છે, હું બોલ્યો ટ્યુન, હું તમને બતાવું કે ત્યાં શું મળે છે સારું. લેટ્સ ગો, લેટ્સ ગો. ફરસાણ સ્વીટ અને બધી જ રીતે જોવા જાય તો એક જ દુકાન અહીં મને મળી નડિયાદ ની અંદર. તારા નામ હરિ, તારા નામ ની રે ધણી, તારા નામ ની રે ધણી રે ધખાવી પેલી, અમે તારા નામ. ભૂલો રે પરો રે હંસો આંગણે ઉડીને આવ્યો, તન મનથી તર છોડાયો, માર્ગ માર્ગ અટવાયો, તારા નામ ની રે ઋણી રે ધખાવી બેલી, અમે તારા નામ ની ઓજી રે ઋણી રે ધખાવી બેલી, અમે તારા નામ હરિ, તારા નામ ની રે હરિ, તારા નામ ની રે લખનાય ધામની ધૂણી રે રખાવી બેલી, અમે તારા નામની ધોધી રે ધૂણી રે રખાવી બેલી, અમે તારા નામની ધોધી રે, અમે તારા નામની ધોધી રે, અમે તારા.
આજે સવારે હું અહીંયા આગળ થોડું જમવા માટે લેવા આવ્યો હતો, એટલે મને એ વખતે એવું લાગ્યું કે આ લોકો સારું છે, થોડી ચોખ્ખાઈને પણ જોઈ મને ગમ્યું, ચોખ્ખાઈ તો મને પણ ગમી, એટલે મને સવારે જ એવું લાગ્યું કે ફર્સ્ટ એડ સાઇટ જેવું લાગ્યું, સારું છે, સારું, ઘણું સારું છે. એટલે પછી અત્યારે મેં સવારે એમને પૂછ્યું પણ ખરું કે તમે આની સાથે સાથે ફિક્સ લઈને પેક કરી આપો છો ખરા, તો કે હા કે અમે કરી આપીએ છીએ. બરાબર. એટલે હું સવારથી લઈને ગયો અને પછી સાંજના હમણાં આવ્યો હું, એટલે પછી મેં પૂછ્યું પ્રાઇસ ઓલમોસ્ટ રિઝનેબલ છે, રિઝનેબલ કરતાં પણ કદાચ હું એવું કહી શકું કે ઘણા સારા છે, સારા છે. અને ક્વોલિટી જોવા જઈએ તો આપણે આ મોંઘવારીના સમય પોસાય, ભેળસેળના જમાનામાં અહીંયા જ પોસાય, કારણ કે એનો રેટ પણ સારો છે માર્કેટ કરતાં ઓછી કિંમત. એમાં સિદ્ધાર્થભાઈ પહેલાં પણ કહ્યું હતું કે માર્કેટ કરતાં તો સારી કિંમતમાં આપણે વેચીએ છીએ, વસ્તુ એકદમ શુદ્ધ હોય છે. એટલે હજુ સવારે ટેસ્ટ કર્યો હતો, બરાબર, પહેલી વસ્તુ તે ટેસ્ટ કર્યો હતો, ટેસ્ટ સારો હતો, ટેસ્ટ સારો. બીજી વસ્તુ કે એમનું પ્રાઇસ વાઇઝ સવારે મેં વેરીફાઈ કર્યું, મને ઘણું સારું લાગ્યું, પ્રાઇસ વાઇઝ પણ સારું છે. થર્ડ થિંગ કે હું પોતે અહીંયા શાંતિથી બેઠો હતો, મેં તો ખાલી એમને એવું જ એ વખતે એવું કહ્યું
કે હું શાંતિથી બેસું તો કે તમે બેસો વાંધો નથી કે એટલે બોલાવવા ચલાવવાની રીતે એક અગર સારો બિઝનેસમેન છે તો મારું માનવું એવું છે કે બોલા ચલાવવામાં બહુ સોફ્ટ કોર્નર હોવો જોઈએ. જો એ સોફ્ટ કોર્નર હશે તો બિઝનેસ ઓટોમેટિક ચાલશે, ઓટોમેટિક ચાલશે. તો નલુ બોલે ઓલમોસ્ટ સમજો કે 70 વર્ષનો જે અનુભવ સિદ્ધાંતભાઈ કહેતા હોય અને આટલા વર્ષોથી જો સ્મૂથલી ચલાવતા હોય અને કન્ટિન્યુઅસલી જો એમને ત્યાં આગળ ઘરાકી રહેતી હોય તો મારી શુભેચ્છાઓ છે કે આગલા બીજા 100 વર્ષ પણ આવું સારી રીતે ચલાવી શકશે અને ક્વોલિટી વાઇઝ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું. મને એવું લાગે છે કે તમે આટલું બધું મસ્ત કહ્યું હોવ, તમે તમારું નામ જણાવો અમારા દર્શકોને. ઓકે, હું સરદાર, હું નેમ સર, મારું નામ શેખ મોહમ્મદ સબીર ગુલામ નબી છે. તમે એક વડીલનો રિવ્યૂ લીધો પણ તમને ખબર છે કે આ દેશનું ભવિષ્ય છે યુવા, અને યુવા શું કહે છે આપણે ચલો જોઈએ. ચલો આવો, આપણે મોટા ભાઈ તમારું નામ જણાવો પહેલાં. અને મને એવું લાગે છે કે તમને નાસ્તો કરતા હેરાન કર્યા છે મેં. તમારું નામ જણાવો મને. કશ્યપ મિસ્ત્રી. અને તમે કેટલા સમયથી અહીંયા આવો છો અને તમને શું અહીંયા આમ ફેવરેટ કઈ આઈટમ છે તમે એમ કહો પહેલાં. ફેવરેટ તો આ ફરાળી છે. એટલે શ્રાવણ મહિનાની અંદર પણ ફરાળી આ લોકો ફરસાણ વેચે છે. ઓ તો હું તો એમ જ કહું કે જો શ્રાવણ મહિનો કર્યો હોય તો તમારે ફરસાણ ખાવા અહીંયા જ આવવું જોઈએ, કારણ કે શ્રાવણ મહિનામાં આપણે શુદ્ધ પણ ખાતા, શુદ્ધ પણ તમને અહીં મળી રહેશે અને શ્રાવણ મહિના માટે ફરાળી પણ આઈટમ અહીંયા મળે છે. હવે તમારે બીજું શું કહેવું છે? કશ્યપ ક્વોલિટી ભાઈ બેસ્ટ હોય જાને ક્વોલિટી. બીજા કોઈ વ્યક્તિને પૂછીએ કે એનું શું મંતવ્ય છે. બરાબર છે, આવો તમારું નામ જણાવશો. ગજેન્દ્ર. ગજેન્દ્રભાઈ, તો તમને કેટલા સમયથી આવો છો? મને તો ખ્યાલ છે, મને સિદ્ધાર્થ એવું કહ્યું કે ઘણા સમયથી તમે શ્રાવણ મહિનો કર્યો છે અને તમે અહીંયા જ આવો છો, કારણ કે અહીંયા શ્રાવણ મહિના માટે સ્પેશિયલ આઈટમ પણ મળે છે, ફરાળી આઈટમ મળે છે અને ફરસાણ પણ ફેમસ છે એની. તો તમે કહો બે શબ્દ અમારા વ્યુઅર્સને. એટલે હું ઘણા ટાઈમથી અહીંયા આવું છું, હું સ્વિગીમાં જોબ કરું છું અને આઈ થિંક અહીંયા આગળ બેસ્ટનો બેસ્ટ વસ્તુ મળે છે. બરાબર, આપણે અહીંયા ફરાળી અહીંથી હું લઈ જાઉં છું, પનીર ટીકા મસાલા કોઈ બી સબ્જી લઈ જાઉં છું, બેસ્ટ વસ્તુ હોય છે, સારામાં સારી વસ્તુ હોય છે. હું તો એમ જ કહું કે જો તમે સ્વિગીંગ જોબ કરો એટલે તમને પણ ખબર હશે કસ્ટમર શું માંગે છે. આખા સ્વિગીના રાઇડર બધા અહીંથી જ લઈ જાય છે, અહીંથી જ લઈ જાય છે અને ઓર્ડર પણ અમને નડિયાદના તો ઓર્ડર અમને જ મળે છે. મોસ્ટ ઓફ અહીંયા જ હોય છે. બોલો બીજું કશું કેવું હોય તો કહો. હવે તમે વિશેષ જ વસ્તુ આપણે કે રમણલાલ ગોટાવાળા ને ત્યાં વસ્તુ આઈટમ સારી હોય છે, બધી સારી હોય છે, સબ્જીથી માંડીને બધું સારું હોય છે. અને શેનું સબ્જીનું પણ છે એમનું? સબ્જી બધું ઓલ ઇન વન છે એમને, મીઠાઈ સબ્જી. અમારા રાઇડર મીઠાઈ પણ લઈ જાય છે, કસ્ટમરના પણ ઓર્ડર બહુ હોય છે મીઠાઈના. તો અહીંયા બીજા કોઈ વ્યક્તિનો મારા મિત્ર જ એવો જ છે મને એવું લાગે છે, હું એમનો રિવ્યૂ લઈએ આપણે શું કહેવું છે એમનું. તમારું નામ જણાવો પહેલાં. મારું નામ છે અજય ચૌહાણ. હું ખાસા ટાઈમથી 2 વર્ષથી સ્વિગીમાં જોબ કરું છું, એના પરથી અહીંયા આગળ અમરલાલ ગોટા ફરસાણવાળા છે એમના ઓર્ડર મારા બી અને મારા મિત્રોના, જેના વધારેમાં વધારે ઓર્ડર અમરલાલ ફરસાણના હોય, કેમ કે પબ્લિકની માઇન્ડ એટલું એવું માંગ એટલી વધી ગઈ છે કે બધી વસ્તુ અહીંયા આગળ ટોટલી અહીંયા આગળ મળી રહેશે, તો અહીંયા આગળ વધારેમાં વધારે ઓર્ડર અહીંયા આગળથી જ અમે પિકઅપ કરીએ છીએ અને સારી વસ્તુ. એ તો મને પહેલા પણ એક ભાઈએ કહ્યું કે બધી જ વસ્તુ અહીંયા રાખે, ઓલ ઇન વન શોપ કહીએ તો પણ આપણે ચાલે, એટલે બહુ જ સારું આપણને પીરસી રહ્યા છે. ઘણા બધા લોકોને હું જોઈ રહ્યો છું. ચલો એમને પૂછીએ કે એમનું શું કહેવું છે, શું મંતવ્ય છે. આપણે ભાઈ બોલો, તમારે પહેલાં અમારે નામ જણાવો તમારું. સાગર ગોસ્વામી. સાગરભાઈ ગોસ્વામી, બરાબર છે. હવે તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો ને તમને કઈ કઈ પ્રોડક્ટ વધારે ભાવે છે જે રમણલાલ ગોટાવાલા ફરસાણ આપી રહ્યું છે નડિયાદની અંદર અને બહાર પણ એટલું જ ફેમસ છે, કહો તમે. છેલ્લા ઘણા 6-1 મહિનાથી આવું છું અને ટોટલી બધી વસ્તુ કમ્પ્લીટ જ આવે છે. અને બીજું કે પંજાબી ડીશ પણ આ લોકો રાખે છે. હા, પંજાબી ડીશ પણ અને મટકા બિરયાની છે, ટોટલી બધી આઈટમ વ્યવસ્થિત. તો આપણે અશોકભાઈ અને સિદ્ધાર્થભાઈને પૂછીએ કે એમની શું સ્પેશિયાલિટી છે અને એમની કેટલી પ્રોડક્ટ છે. સ્વીટનું તો તમને ખબર જ છે કે સ્વીટ તો છે જ, પણ આપણે એમના મુખે સાંભળીએ કે એમનું શું કહેવું છે એમની પ્રોડક્ટ વિશે. અમારી જૂની પ્રોડક્ટ જે ફાધરના વખતથી છે, અમારા દૂધના ગોટા તેમજ રજવાડી, નાયલોન ખમણ તેમજ બફ ફળા, કાજુડા, આ બધી
અવનવી વેરાયટી જીયાળી માલ જ. તો આપણે અશોકભાઈ ને તો પૂછ્યું, હવે એમના સુપુત્ર દ્વારા આપણે સાંભળીએ કે અશોકભાઈ તો ઘણા વર્ષોથી આ બિઝનેસમાં છે અને સારી વસ્તુ આપી રહ્યા છે, પણ યુથ છે જે એમનો સન છે ત્યારમાં એમને આપણે પૂછીએ, એમનું નામ સિદ્ધાર્થભાઈ છે, એમનો આઈને પહેલાં મળ્યો તો આપણે ચલો એમનો રિવ્યૂ લઈએ કે એમનું શું છે. આપણે કસ્ટમરનો રિવ્યૂ તો કરીએ જ છીએ પણ સાથે સાથે ઓનરનો પણ કરીએ છીએ કે આપણને ખ્યાલ આવે કે કસ્ટમર અને ઓનર કઈ રીતે સંકળાયેલા છે અને કઈ રીતે સર્વિસ પ્રોવાઈડ કરે છે. ચલો સિદ્ધાર્થભાઈ ગોટાવાલા મારું નામ છે. અમે અહીંયા આગળ 70 વર્ષથી અમારી નડિયાદમાં જૂની શાખા છે. અમારા ફાધરના પણ ફાધરના ટાઈમથી જ્યાં નડિયાદમાં કોઈ ગોડાઉન નહોતા બનાવતું ત્યારથી અમે બનાવતા હતા, અને એ જ ક્વોલિટી અને એ જ વસ્તુ હજી બી આજની તારીખમાં બી અમે વેચીએ છીએ. અહીંયા એક અમારી એવી શોપ છે કે જ્યાં આગળ અમે લગભગ ને લગભગ 400 જાતની વેરાયટી રાખી છે દુકાનમાં. 400 જાતની વેરાયટી જેમાં ફરસાણ બધું આવી ગયું, ગરમ ગરમ ફરસાણ મળે આખા શ્રાવણ મહિનામાં, તેમજ દરરોજ આપણે ફરાળી પણ રાખીએ છીએ ઘણી બધી વેરાયટી નાસ્તામાં ખાવા માટે. નમકીનમાં બી લગભગ અમારી જોડે 150 જાતની નમકીનની વેરાયટી છે. મીઠાઈમાં બી લગભગ 40-50 જાતની અમે મીઠાઈ રાખીએ છીએ. શ્રીખંડ, બાસુંદી, કેરીનો રસ, રાઈટ, અને પંજાબી સબ્જી જે અમારી એક નવીનતા છે અહીંયા આગળ અમારી, જે અમે કિલો રેટ પર વેચીએ છીએ, જેમાં 500 કિલો જે નડિયાદમાં મેં આમ જેવા જઈએ ને તો મેં નડિયાદમાં આ કોન્સેપ્ટ સાંભળ્યો નથી. મેં મેગા સિટીઝમાં સાંભળ્યું છે કે આવું હોય છે પણ મને નડિયાદને આણંદમાં નથી ખબર. રાઈટ, એક જ આ એક શોપ એવી છે જેમ કહું કે અમે અહીંયા આગળ નવો કોન્સેપ્ટ લાયા, 1 કિલો પંજાબી સબ્જી બરાબર, જેમાં સબ્જી, રોટી, રાઈસ, દાળ ફ્રાય, બિરયાની જેવી બધી વેરાયટી મળે અને અવનવી વેરાયટી. એમ ગ્રાહક બી અમને ઘણા બધા લોકો પસંદ કરે છે, અમને અમુક નવું નવું સજેસ્ટ પણ કરે છે, એ રીતે અમે એમને નવી નવી આઈટમ પણ આપીએ છીએ. આજે શરૂઆત કરેલી અહીંયા આગળ તો લગભગ 250 આઈટમથી સ્ટાર્ટ કરેલી, પણ આજે લગભગ 400 આઈટમ સુધી અમે પહોંચ્યા છીએ કે જે અમે પબ્લિકને સર્વિસ કરીએ છીએ, જે સવારના 9 થી રાતના 11:30 વાગ્યા સુધી અવેલેબલ હોય છે. સાથે ઝોમેટો, સ્વિગીમાં પણ ઘણો સારો રિસ્પોન્સ છે, તમે એ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને હોમ ડિલિવરી પણ કરીએ છીએ. તો આપણે જોયું છે, હા તમે લિંક જે જોઈએ છે ને, તમે પણ આતુર છો ને અહીંયા આવવા માટે, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં જ છે. તમે એકવાર જરૂરથી આવો, વિઝિટ કરો અને સિદ્ધાર્થભાઈને મળો. સિદ્ધાર્થભાઈ તમને અવનવી વેરાયટી તમને ટેસ્ટ કરાવશે અને અહીંયા શુદ્ધ વેરાયટીનો ટેસ્ટ અહીંયા જ મળશે નડિયાદની અંદર. અહીંનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં તો છે પણ હું તમને ફરીથી કહી દઉં, કારણ કે મને ખબર છે કે તમે ડિસ્ક્રિપ્શનમાં એટલા આળસુ થઈ ગયા છો ને હવે હમણાં કે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોવાના છો નહીં, તો તમને કહી દઉં કે મહાગુજરાત રોડ ખેતા તળાવની પાસે શ્રી રમણલાલ ગોટાવાલા ફરસાણ. તમે કોઈને પણ પૂછો, ગૂગલને પૂછો, ગૂગલને પણ ખબર છે કે શ્રી રમણલાલ ગોટાવાલા ફરસાણ ક્યાં છે નડિયાદની અંદર. તો એકવાર જરૂરથી વિઝિટ કરો, હું તો આવ્યો જ છું અને તમને પણ અહીંયા હું શું કહેવાય કે આમ ટેસ્ટ કરાવવા માંગુ છું કે અહીંયા શું વસ્તુ આપે છે. સિદ્ધાર્થભાઈ ઇશ્ક તેરા લે ડૂબા, ઇશ્ક તેરા લે